ક્ષોનો મહિમા અદભુત જણાવ્યો છે દસ પ્રકારના કલ્પવૃક્ષો વૃક્ષો હોય ગુરુદેવ પણ શાસ્ત્રની અંદર ઉલ્લેખ મળે છે કે અત્યારે વિચ્છેદ છે પણ આનું નામ પણ કલ્પવૃક્ષો આપવામાં આવ્યું એટલે એટલો પ્રભાવશાળી એટલો ચમત્કારિક છે હમણાં જ પુષ્ય નક્ષત્રોની અંદર એના પાંદડે લીધા ગુરુભક્તો લઈ ગયા અને એના પછી એમના કાર્ય સિદ્ધ થઈ ગયા એવા પણ દાખલાઓ આજની તારીખમાં છે અને આવા ત્રણ વાળું સરસ મજાનું કલ્પ વૃક્ષ એ તમને ક્યાંય જોવા નહીં મળે એક જોવા મળશે તમને ક્યાંય નહીં જોવા મળે અને આમાં મહિના પાંદડા હોય એક અદભુત છે અને એની નીચે તમે બેસો તો એવી મનની શાંતિ પરમ શાંતિનો અનુભવ થાય અને તમને એવી ઉર્જા ઉપરથી જાણે આમ અત્યારે હું બેઠો છું તો મને એમ થાય છે કે ઉપરથી મારા ઉપર ઉર્જા વરસી રહી છે ઉર્જા વરસી રહી છે આવા પ્રકારનો આપણને ભાસ થાય અને આનું આ રીતનું નામ છે અને કલ્પ તરીકે માટે જ અહીં બોર્ડ લગાડવામાં આવ્યું છે ખાલી એમને એમ નથી એની પાછળ પણ ઘણા બધા રહસ્યો છે માટે સૌએ ક્યાંય નહીં પણ અહીં કલ્પવૃક્ષના દર્શન કરવા માટે અવશ્ય મેવ અહીં શંકેશ્વરમાં નજીક પાસે આ જે પાવાપુરી ધામ છે અને એમાં એક જલ મંદિર અને બીજું કાજબા મંદિર નવગ્રહનું મંદિર વિશ્વનું પ્રથમ મંદિર આમના દર્શન કરવા માટે સૌએ અહીં અવશ્ય આવવું અમે અહીં ચાતુર્માસ કર્યું છે ગુરુદેવની કૃપાથી ગુરુદેવના ઉપદેશથી સરસ મજાનું આમાં અને આની તીર્થની સ્થાપના મારા હસ્તે થઈ છે મારી ભાવના હતી મનોભાવના હતી સરસ મજાનું તીર્થ આવું સ્થપાય આવા સરસ મહામંદિરો બને અને આજે આ હસ્તી જગ્યા છે મનની પરમ શાંતિ આપે એવી આ જગ્યા છે ક્યાંય જવાની જરૂર નથી વેકેશનમાં આવો અહીં પોતાના પરિવાર સાથે આવો અને બે દિવસ રહો તો તમને એમ થશે કે આવી સરસ મજી જગ્યા અહીં પણ છે તમને એવું થશે પુણ્યશાળી આત્માઓ આવો અને આત્માનું કલ્યાણ કરો એ જ એક મંગલ શુભકામના